तं दार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीदोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय अक्षर पुरुषोत्तम महाराजनी जय स्वामी महाराजनी जय भगत जी महाराजनी जय शास्त्री जी महाराजनी जय योगी जी महाराजनी जय प्रमुख स्वामी महाराजनी जय મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમનું ઇકોતેરમું ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત બિરાજે છે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેરના ચૈત્ર ચતુર્થીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢરા મધ્ય દાદા ખાચરના દરબારમાં મેડીની આગળ ઓટા ઉપર હતા અને પહેર્યો હતો દોડી ચાદર ઓઢી હતી ને માથે દોડો ફેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવીનની આગળ મુની તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુક્તાન સમજિન વગાડીને કીર્તન ગાતા હતા આ વચનાઉટમાં આપણે જોયેલું કે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તોનો દ્રોહ કરીએ એ સૌથી મોટો અપરાધ હશે બીજું ભગવાનના આકારનું ખંડન કરવું ભગવાનને નિરાકાર સમજવા એ પણ ભગવાનનો મોટો અપરાધ હશે એ વાત કરીને શ્રીજી મહારાજે ભગવાન એ પોતે અક્ષરધામની અંદર સદા દિવ્ય સાકાર રૂપે વિરાજમાન છે અને એ જ ભગવાન પોતે દયાએ કરીને કૃપાએ કરીને આ મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે જે જે તત્વ અંગીકાર કરે છે તે તમામ તત્વ દિવ્યરૂપ થઈ જાય છે એ વાત કરી અને આ વાત પૂરી થઈ ત્યાં બીજો એક પ્રશ્ન પૂછાય છે પછી માત્ર દાદાલે પ્રશ્ન પૂછ્યો છે ઈર્ષાનું શું રૂપ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેની ઉપર જેને ઈર્ષા હોય તેનું રોડું થાય ત્યારે તેથી ખમાય નહીં અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય એ ઈર્ષાનું લક્ષણ છે પ્રશ્ન સાચો છે અને પ્રશ્ન જરા પણ ખોટો નથી અને આપણને એ પણ ખબર પડે કે ભાઈ સાવ સામાન્ય ગામડાના હરિભક્તો પણ અંતરદ્રષ્ટિ કરતા હોય એને પોતાના સ્વભાવની ખબર પડતી હોય મોટા મોટા વિદ્વાનોને પણ ઘણી વખત સ્વભાવની ખબર નથી પડતી એ આ બધા મહારાજના યુગની અંદર જે બધા ભક્તો આવે એને ખબર પડતી એટલા માટે આવા પ્રશ્ન પૂછી શકતા પરંતુ આગળ પાછળનું જે વાતો ચાલે છે એ પ્રમાણે જોઈએ તો પ્રશ્ન અસ્થાને કહેવાય કારણ કે આખી તત્વજ્ઞાનની વાતો ચાલી રહી છે ભગવાન અક્ષરધામની અંદર વિરાજમાન છે એનું અલૌકિક દિવ્ય સ્વરૂપ છે અને ભગવાન પૃથ્વી પર પધારે છે આ બધી વાતો ચાલી રહી છે એની અંદર વચ્ચે પ્રશ્ન પૂછાયો છે પણ પરમંશોએ પોતે નોંધ્યું પણ છે કારણ કે પરમહંશો પોતે તત્વજ્ઞાનની વાતની સાથે સાથે જીવનને પણ એટલું જ મહત્ત્વ આપતા વર્તનને પણ એટલું જ મહત્ત્વ આપતા એલા માટે આ ટાઈપના પ્રશ્નો પણ બીજે પણ આવે છે પ્રથમના ચોથા વતનાવરમાં ઈર્ષાની વાત આવી કે સારંગપુરના આઠમા વતનાઓમાં પણ આગળ આવશે તેમ છતાં પણ પરમહંશોએ પોતે અહીંયા આ પ્રશ્ન એ લીધો છે એનું કારણ એમણે પોતે તત્વજ્ઞાનની સાથે વર્તનને પણ એટલું જ મહત્ત્વ આપેલું છે તો એ માત્ર દાદાલ પ્રશ્ન પૂછે કે ઈર્ષાનું શું રૂપ છે મહારાજ કે જેની પર ઈર્ષા હોય એનું રૂડું થાય ત્યારે એ દેખી શકે નહીં પ્રથમના છોતેરમાં વચનામાં શ્રીજી મહારાજે કીધું કે ક્રોધી ઈર્ષાવાળો કપટીને માની એ હરિભક્તો હોય તો પણ તે સાથે અમારે બને નહીં હવે શ્રીજી મહારાજને ન બને તો એ ધામમાં કેવી રીતે લઈ જાય અને ભગવાનના ભક્તો ઉપર ઈર્ષા કેમ આવે મોહન સાંઈ મહારાજ એવો પ્રશ્ન પૂછે છે કારણ કે આપણે બરોબરિયા સમજીએ તો ઈર્ષા આવે ને આપણે નાના છીએ એવું સમજીએ તો ભગવાનના ભક્તો ઉપર કોઈ રીતે ઈર્ષા આવે નહીં અને આ બધા સ્વભાવ કેવા છે કામ ક્રોધ માન મદ મત્સર ઈર્ષા બધા એ તમામ સ્વભાવો એકદમ સૂક્ષ્મ છે કોઈથી કળા એવા નથી ડૉક્ટર સ્વામીએ રવિ સભાની અંદર જ બધી વાત કરેલી ને કે બહાર પથ્થરો પડ્યો હોય ને તો એ દેખાય અને એ કદાચ પગમાં વાગે ઠેસ વાગે લોહી કાઢે પણ કિડનીમાં પથરી હોય એ વધારે નુકસાન કરે અને એના કરતાં પણ મગજની અંદર નાનો જ ક્લોટ થાય પણ એ વધારે નુકસાન કરે છે પેરાલિસિસ કરી નાખે અથવા તો ધામમાં પણ જતા રહે અને એ તો કદાચ દેખાય છે એના કરતાં પણ બેક્ટેરિયા ડૉક્ટર સામે કીધેલું ને એના કરતાં પણ સૂક્ષ્મ છે એ તો નરી આંખે દેખી શકાતા નથી છતાં પણ કેટલું નુકસાન કરે છે અને એના કરતાં પણ સૂક્ષ્મ વાયરસ અત્યારે આ કોરોના વાયરસ છે હવે અતિ અતિ સૂક્ષ્મ છે આખી દુનિયાના બધા વાયરસ ભેગા કરો કોરોના વાયરસ તો પણ માંડ વીસ પચીસ ગ્રામ વજન થાય છે એથી વધારે વજન થતું નથી અને મોટાભાગના કોઈએ જોયા જ નથી વૈજ્ઞાનિકોએ જે લેબોરેટરીમાં બધામાં જે અભ્યાસ કરી રહ્યા છે એ લોકોએ જોયા છે બાકી મોટાભાગના એ તો કંઈ જોયા જ નથી વાય કોરોના વાયરસ છતાં પણ કેટલું નુકસાન કરે છે કેટલી જાનહાનિ કરે છે તો એના કરતાં પણ કોરોના વાયરસ કરતાં પણ આ બધા ઈર્ષા ક્રોધ માન મત્સર આ બધા સ્વભાવ છે એના કરતાં પણ સૂક્ષ્મ છે તો એ કાઢવાના છે એ સ્વભાવ દૂર કરવાના છે ભગવાનને સંતનું એ કાર્ય છે સ્વભાવ દૂર કરવા માટે ભગવાનને સંત આ અંદર વધાર્યા છે આપણને નિર્વાસનિક કરવા બ્રહ્મરૂપ કરવા માટે એ આવ્યા છે તો ઈર્ષાની અહીંયા વાત કરે છે પણ તમામ સ્વભાવ એ કેવા છે આ એમાં ઈર્ષા ક્રોધ અસુયા મત્સર આ બધા કેવા છે કે એ વ્યક્તિના અંતરની અંદર હોય ને તો વગર અગ્નિ તન બળવા લાગે કારણ કે એને કંઈ અગ્નિની જરૂર ના પડે એને બહાર દૂર બેઠા બેઠા પણ કોકનું જોઈને બળતો જાય જેમ દુર્યોધન છે એ દુર્યોધનને પાંડવોના મેલમાંથી બધા બ્રાહ્મણો દક્ષિણા લઈને પાંડવોની પ્રશંસા કરતાં કરતાં નીકળાય તો દુર્યોધન એના મેલમાં રહ્યો તો કબડે કે પાંડવોની પ્રશંસા થાય છે ને મારી નહીં આ ઈર્ષા ભાઈ તારું કે ઓછું થઈ ગયું નથી કશું જ નથી પણ ઈર્ષાવાળાને આ દેખી શકે નહીં કોઈની મોટાઈ જોઈ શકે નહીં કોઈને વધારે પૈસો મળ્યો કોઈને સત્તા મળી કોઈની ગાડી સારી આવી જોઈ નથી શકાતું કોઈને સારી વસ્તુ આવી સારી ઘડિયાળ આવી સારો ફોન આવ્યો નથી જોઈ શકાતું અંદર ભળે છે અંતરથી બધું બળવા લાગે હવે તો ફ્રીજ બધા કોમન થઈ ગયા પણ પહેલાંના સમયમાં આજથી ત્રીસ ચાલીસ વરસ પહેલાં ફ્રીજ એટલા બધા કોમન નહોતા ગામડાઓમાં બધામાં તો બહુ હતા જ નહીં હવે ગામની અંદર કોકને ફ્રીજ આવે ને તો આડોશી પાડોશી બધા બળી મરે કે આ ફ્રીજ લઈ આવ્યો અને ઠંડુ પાણી પીવે અને પછી એનું ફ્રીજ કોક દિવસ બગડે ને તો રાજી થાય પેલો રાજી થાય કે જો હવે ઠંડુ પાણી કેમનું પીવે છે અને કેમ બરફ બધું મૂકીને કેવી રીતે ખાય છે આ બધું અંતરથી બળે રાખે તો આ જે બધી ઈર્ષા છે એ માણસને બાળે છે સ્વભાવ બાળે છે અહીં તો અનંત જન્મથી બાળે છે આ કોરોના વાયરસ તો આ થોડા એક વરસથી આવ્યો પરંતુ આ સ્વભાવ તો અનંત જન્મથી આપણને બાળે છે એની માણસને ખબર પડતી નથી તો એ સ્વભાવ કાઢવાની વાત મહારાજ અહીંયા કરે છે ડૉક્ટર સામી પોતે મંથરાની પણ વાત કરેલી કે મંથરાને ઈર્ષા હતી પણ બહાર ક્યારે આવી જ્યારે રામના રાજ્યાભિષેકની વાત થઈને ત્યારે બહાર આવી એને કૌશલ્યાની જે દાસી પ્રત્યે ઈર્ષા હતી એ જ્યારે રામનો રાજ્યાભિષેક થવાનો સમય આવ્યો ત્યારે ઈર્ષા બહાર આવી અને ત્યારે પછી કઈ કઈને બધું ચડાવ્યા અને ઘણું બધું લાંબી કથા છે એની તો પણ ઈર્ષા અંતરમાં હતી પણ આવો પ્રસંગ આવ્યો ત્યારે બહાર આવી એમ આપણે પણ આ બધા સ્વભાવ અંદરની અંદર રહેલા છે પણ એ જ્યારે પ્રસંગ આવે ત્યારે બહાર આવે છે અરે સાવ નાના બાળકની અંદર પણ કેવી ઈર્ષા છે એક વખત એક બાળકે પોતે એક ભાઈની મર્સિડીઝ ગાડી એ મર્સિડીઝ ગાડી એણે જોઈ પોતાની ગાડી સામાન્ય હતી અને તરત પથ્થરો જે કંઈક હશે અણીદાર વસ્તુ એનાથી મર્સિડીઝ ગાડીને લીટા પાડી દીધા પછી કેમેરામાં બધું જ કંઈક પકડાયું ને પછી પૂછ્યું તારે ખબર પડી કેમ તે લીટા પાડ્યા એટલે કે મને ઈર્ષા આવી કે અમારી ગાડી આવી નથી અને નાની ગાડી આવી છે નાના બાળકને પણ આ ઈશા અત્યારથી કોરી ખાય છે તે મોટા થઈને તો શું થાય વિદ્યાર્થી ભણતો હોય એને પણ રીસા એ પોતે વાંચે નહીં અને બીજાને સારા માર્ક્સ આવે સારો નંબર આવે પહેલો નંબર આવે સારો ગ્રેડ આવે અને એ ઈશાથી બળી મરે ભાઈ આને સારો ગ્રેડ આવ્યો ભાઈ એને સારો ગ્રેડ આવ્યો એણે વાંચ્યું છે એણે મહેનત કરી છે એણે પુરુષાર્થ કર્યો છે તે વાંચ્યું નથી મહેનત કરી નથી પુરુષાર્થ કર્યો નથી આખો દિવસ મોબાઈલની અંદર ગેમની અંદર મોબાઈલ બધો મચેડે રાખે અને ફેસબુક પર ને ઇન્ટરનેટ ઉપર બધું જ ન જોવાનું કેટલું બધું જોઈ રાખે પછી માર્ક્સ ના જ આવે અને પહેલાં એ મહેનત કરી છે ને માર્ક્સ આવ્યા છે તો એના જેવી મહેનત કરતાં શીખવાની જે મહારાજે પ્રથમના ચોથા વતનાઓમાં આ જ વાત કરી કે જેના પ્રત્યે આપણને ઈર્ષા હોય તો એની પાસેથી શીખવું કે કેવી રીતે ભણે છે કેવી રીતે વાંચે છે શું કરે છે તો એવી રીતે એના ગુણ શીખવાના હોય એની જગ્યાએ એ વ્યક્તિ પોતે વિદ્યાર્થી પોતે ઈર્ષાએ કરીને એ બળી મળતો હોય છે મોટો થાય ત્યાર પછી કોઈની ધન સંપત્તિ જોઈને ઈર્ષાથી બળી જતો હોય છે માણસ એટલું ના વિચારે ઈર્ષાવાળો કે હું ગમે તેટલી ઈર્ષા કરું તો એની સંપત્તિ કંઈ ઓછી થવાની નથી અને ઘણા બધા પ્રયત્નો પણ કરે છે ઘણા લોકો તો એનું કંઈક ખરાબ થાય અને એના પાછો પડે ધંધાની અંદર પાછો પડે એના માટે ઘણા પ્રયત્નો કરે છે પણ આપણા ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે ને ભગવાનને જો કોઈ વ્યક્તિને આપવું હશે ને તો આપણે ઈર્ષાથી બળી મરીશું ને ગમે તેલા પ્રયત્ન કરીશું ને તો એનો એક રૂપિયો પણ આપણે પડાવી નહીં શકીએ એક રૂપિયો પણ એની સંપત્તિમાંથી ઓછો થઈ થઈ શકે તો શા માટે ઈર્ષાથી બળવું જોઈએ તો આ બધું સંપત્તિ કોઈની જોઈને ઈર્ષા એથી આગળ વધીને આવડત જોઈને ઈર્ષા કોઈને સારી આવડત હોય બુદ્ધિશક્તિ હોય અથવા તો કંઈક કળા હોય ચિત્રકળાઓ હોય ડેકોરેશનની કળાઓ હોય સંગીતની કળા હોય પ્રવચનની કળા હોય તો આ બધા સારું સંગીત જાણતો હોય કે સારું તબલા વગાડતા કે હાર્મોનિયમ વગાડતા કે બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા એ સારું આવડતું હોય આપણે સાથે રહેતા હોય અને પ્રશ્ન ક્યાં થાય જે બરોબરિયાની અંદર પ્રશ્ન થાય સાથે રહેતા હોય બાલમંડળમાં સાથે આવતા હોય કિશોર મંડળમાં સાથે આવતા હોય ને એક કિશોર એ આગળ વધે એની આવડત પણ સારી આવે અને ભણવાની અંદર પણ એકદમ હોશિયાર હોય અને આપણે પછી મહેનત ના કરી હોય અથવા તો ભગવાને શક્તિ પણ ઓછી આપી હોય એ પણ એ વખતે વ્યક્તિએ પોતાનું માપદંડ વિચારી લેવું જોઈએ એ માપદંડ વિચારી અને પછી એટલે આપની પોંચ વિચાર કે એટલે આપણી પોંચ વિચારીને પછી આપણે એ પ્રમાણે જો વર્તીએ તો વાંધો ના આવે ને પછી પહેલાં વ્યક્તિ જે આગળ વધી ગયો એણે મહેનત પણ એવી કરી અને ભગવાને એની બુદ્ધિશક્તિ આવડત પણ એવી આપી છે તો એ વખતે ઈર્ષા કરે તો એની આવડત જરાય ઓછી થવાની નથી એને સારું કંઈક કીબોર્ડ વગાડતા આવડ્યું કે તબલા વગાડતા આવડ્યું કોઈને સારું ગાતા આવડ્યું કે પ્રવચન કરતાં આવડ્યું એના પ્રત્યે ઈર્ષાથી આપણે બળી મરીએ તો એની કંઈ પ્રવચન કળા કે એની કંઈ સંગીત કળા એમાંથી કંઈ ઓછું થવાનું નથી એ તો જેમ જેમ પ્રેક્ટિસ કરશે એમ વધતું જ જવાનું છે પણ આપણે ઈર્ષા કરીને બળી અને દુઃખી થઈએ એના કરતાં જો રાજી થઈએ જ્યાં મોટા સદગુરુ સંતોના જીવનની અંદર શ્રીજી મહારાજના વખતમાં પણ પરમહંસના જીવનની અંદર આપણને જોવા મળે છે અને મોટા સંતોના જીવનમાં અત્યારે પણ સદગુરુ સંતોના જીવનની અંદર આપણને જોવા મળે કે એમને કોઈના પ્રત્યે ઈર્ષા નથી લેશ માત્ર પણ કોઈના પ્રત્યે દ્વેષ નથી બીજા આગળ વધતા હોય તો કેટલા રાજી થાય છે ભદ્ર સ્વામી આ ભાષ્યો લખ્યા વાદગ્રંથ લખ્યો અને એમનું સન્માન ત્યાં આગળ વડોદરાની અંદર સયાજીરાવ યુનિવર્સિટીની અંદર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર અને કેટલા બધા વાઇસ ચાન્સેલરો ગુજરાતના ઘણા બધા મોટીભાગની બધી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલોની વચ્ચે બધા જ સદગુરુ સંતો હાજર હતા ડૉક્ટર સ્વામી હાજર હતા કોઠારી બાપા હાજર હતા વિવેક સાગર સ્વામી ઈશ્વરચરણ સ્વામી બધા સદ્ગુરુ સંતો હાજર હતા એ બધાની હાજરીની અંદર ભદ્રેશ સ્વામીનું આટલું ભવ્ય સન્માન થાય બધા વાઇસ ચાન્સેલરો એક પછી એક આવીને બદ્રેશ સ્વામીને બધું સર્ટિફિકેટ અર્પણ કરે સદ્ગુરુ સંતો અતિ રાજી થાય અતિશય રાજી થાય દરેક એમનું જે જે સન્માન થયું એની અંદર રાજી થાય હવે એમની પોતાની તો આવી અલૌકિક સ્થિતિ છે હવે એમની આગળ તો ભદ્રેશ સ્વામી બાળક જેવા કહેવાય અને એમને જેટલી ભદ્ર સ્વામીની જેટલી ઉંમર થઈ એના કરતાં તો વધારે આ બધા દીક્ષા લીધે વર્ષ થયા છે તેમ છતાં પણ ભદ્રેશ સ્વામીનું આટલું સન્માન જોઈને રાજી થાય છે કારણ કે એમના અંતરની અંદર છે કે ભાઈ આજે જે બધું સન્માન થાય છે અક્ષર પુરુષોત્તમ મહારાજનું સન્માન છે આ સિદ્ધાંતનું સન્માન છે અને સત્પુરુષને ભદ્રજ સ્વામી દ્વારા કાર્ય કરવું હતું એટલે સત્પુરુષે શ્રીજી મહારાજે સાક્ષાત શ્રીજી મહારાજે ગુણાધિદાન સ્વામી અક્ષર પુરુષોત્તમ મહારાજે શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વાઈ મહારાજે જ આ કાર્ય એમના દ્વારા કર્યું છે તો કોઈના દ્વારા પણ કાર્ય થતું હોય તો એ રાજી થવું એ રાજી થઈએ ને તો આપણા અંતરની અંદર પણ શાંતિ અને આપણા યોગની અંદર પણ એ જે કોઈ આવે એના અંતરની અંદર પણ એ શાંતિ થતી હોય અને જો ઈર્ષા હોય બળી મળતો હોય તો પોતે તો બળી મરે પછી એનો યોગ જે કરે એનો સમાગમ કરે કુસંગ કરે એને પણ બાળે એને પણ બધી જાત જાતની પછી અભાવની બધી વાતો નાખી અને બધી ખોટ કાઢી ગમે તે રીતે પણ ખોટ કાઢી અને પછી પોતે બળે અને બીજાને પણ બાળતો હોય છે એટલા માટે ઈર્ષા મહારાજ કે કોઈ કરવી નહીં કોઈનું એ સારું થતું હોય પ્રમુખ સાંઈ મહારાજે કેવું અદ્ભુત વાક્ય ઉચ્ચાર્યું પ્રમુખ સાંઈ મહારાજ કે બીજાના ભલામાં આપણું ભલું બીજાના ઉત્કર્ષમાં આપણું ઉત્કર્ષ બીજાના સુખમાં આપણું સુખ અને પ્રમુખ સાંઈ મહારાજ આ જીવન જીવ્યા છે હવે એ તો કેવું ઉત્કૃષ્ટ જીવન જીવ્યા હશે કે એમના સમાગમે કરીને આ બધા સદ્ગુરુ સંતોના જીવનની અંદરથી પણ જો ઈર્ષા નીકળી જતી હોય તો પ્રમુખ સાંઈ મહારાજ તો બીજાના ભલામાં આપણું ભલું ને આ જે બોલ્યા છે એ કેટલું ઉત્કૃષ્ટ જીવન એ જીવતા હશે તો એક આ પણ ભાવના છે અને બીજી બાજુ બીજાનું સારું થતું હોય એ દેખીને બળી મરે એનું ભૂંડું થાય એવા પ્રયત્ન કરે જે આકા બાપુ પોતે કહેતા હોય ને જે પ્રમુખ સાંઈ મહારાજના વાક્યને ઘણી વખત કહેતા કે પ્રમુખ સાંઈ મહારાજ કીધું બીજાના સુખમાં આપણું સુખ અને બીજાના ભલામાં આપણું ભલું અને ઘણાનું જીવન ભાવના જ કેવી હોય કે બીજાના દુઃખમાં પોતાનું સુખ બીજાને દુઃખ થાય બીજો હેરાન થાય એની અંદર પોતે સુખ માનતા હોય એવો પણ એક વર્ગ છે તો આ ઈર્ષાનું એ પરિણામ છે તો એ ઈર્ષાએ કરીને માણસ દુઃખી થતો હોય છે તો મહારાજ કહે છે કે એવી કોઈ ઈર્ષા કરવી નહીં એ વાત મહારાજ અહીંયા કરે છે પછી શ્રીજી મહારાજે પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે એ ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને વજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય તો સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે અને વેદનો અર્થ તો અતિ કઠણ છે માટે તેની કથા થતી નથી અને શ્રીમદ ભાગવત પુરાણને ભારત ભારત એટલે મહાભારત અને ભારત એમાં વેદનો જ અર્થ છે એને સુગમ છે માટે તેની જગતમાં કથા થાય છે માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો શ્રીજી મહારાજ અહીંયા એક વાત કરવી છે એટલા માટે આ બે ભેદ પાડે છે મહારાજ કે સત્સંગની રીતિ કેવી છે કલ્યાણની કે ભગવાનનો પ્રત્યક્ષ પ્રાણે નિશ્ચય કર્યો હોય એટલે પ્રગટ ભગવાનની નિષ્ઠા હોય અને એની આજ્ઞામાં વર્તતો હોય અને ભજન કરતો હોય એટલે કે આજ્ઞા ઉપાસના દ્રઢ કરીને ભગવાનની ભક્તિ કરતો હોય ભજન કરતો હોય તો કલ્યાણ થાય એ સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે તો શાસ્ત્રની રીતિ અને સત્સંગની રીતિ એક જ છે કારણ કે શ્રીજી મહારાજે વચનાવણમાં વારંવાર આ જ વાત કરી છે જે પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયની વાત શ્રીજી મહારાજે મધ્યના એકવીસમાં વચનાવળમાં કરી એમાં મહારાજે આ જ શરૂઆત કરી છે મહારાજ કે વ્યાસજીના કરેલા ગ્રંથો અમે સુરત દઈને એકાગ્રતાથી સાંભળ્યા અને એનો સાર કાઢીને અમે આ વાત કરીએ છીએ મધ્યના ઓગણસાઇમાં વચનામાં પણ મહારાજે કહ્યું ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ અને ભારત આદિક ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે ભગવાનને સંત કલ્યાણકારી છે તો વારંવાર શ્રીજી મહારાજે શાસ્ત્ર માત્રનું આ દોહન કરીને મેં વાત કરીએ છીએ તો શાસ્ત્રની રીતિ ને સત્સંગની રીતિ એક જ છે છતાં પણ મહારાજને એક સાકાર ભગવાનની ઉપાસનાની વિશેષ વાત કરવી છે એટલા માટે મહારાજે આ પ્રશ્ન આટલો ઉદભવ કર્યો છે પણ મૂળ તો રીત બતાવી કે પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠા અને એમની આજ્ઞા એટલે આજ્ઞાને ઉપાસના પણ પ્રગટ ભગવાનની ઉપાસના એણે કરીને કલ્યાણ થાય છે એ મુદ્દો બતાવ્યો મહારાજે પણ પછી મહારાજ કહે છે કે વેદનો અર્થ તો બહુ કઠણ છે એટલે એની કથા નથી થતી વેદની ક્યાં કથા થાય છે અને વેદના સાર જે ઉપનિષદ છે વેદનો જ ભાગ છે એની પણ બહુ કથા ઓછી થાય છે પણ શ્રીજી મહારાજ કહે છે કે શ્રીમદ ભાગવત પુરાણ છે ભારત એટલે કે મહાભારત અને મહાભારતનો સાર ગીતા છે તો ગીતા છે ભાગવત છે એ બધાની કથા થાય છે તો મહારાજ બધી શાસ્ત્રની વાત કરીને કહે છે કે શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે તે કહો માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો અને શંકરાચાર્ય તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે શંકરાચાર્ય પોતે નિરાકાર ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજ આદિક જે આચાર્ય રામાનુજ આદિક જે આચાર્ય આદિકની અંદર રામાનુજાચાર્ય નિમ્બારકાચાર્ય મધ્વાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ એ બધા આચાર્ય પોતે સાકાર ભગવાનનું પ્રતિપાદન કર્યું છે રામાનુજાદિક જે આચાર્ય તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું જે મહારાજને આ જ કહેવું હતું કે નિરાકારનો પક્ષ ખોટો છે એટલે ભગવાન નિરાકાર નથી ભગવાન સદા સાકાર છે શાસ્ત્રમાં જ્યાં નિરાકારની વાત આવતી હોય એ ભગવાનના માઈક આકાર અને માઈક રૂપનું એ ખંડન કર્યું છે પણ ભગવાનને દિવ્ય આકાર છે આપણે આગળ જોઈ ગયા છે એ રીતે સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું અને એ રીતે કલ્યાણ થાય વાત કરી તો મહારાજ રાજી થયા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ એટલે કે ભગવાન સાકાર છે એ પક્ષનું ગ્રહણ કરીએ છીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન સદા સાકારની વાત આજે વતનાઓમાં આગળ આવી ગઈ છે કે આલોકમાં અને અક્ષરધામમાં બે જગ્યાએ સાકાર હોય ત્યારે સદા સાકાર કહેવાય છે હવે મહારાજ એક પ્રશ્નોની પરંપરા ચલાવે છે અને એમાં ધ્યાનથી થોડું સાંભળીશું વાંચવાનું જ છે વિશેષ તો પારમંશો સાચો ઉત્તર આપે છે પણ મહારાજ બધી ચકાસણી કરે છે નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ નિરાકાર અક્ષર બ્રહ્મ એટલે અક્ષરબ્રહ્મના ચાર સ્વરૂપ છે એમાં ત્રણ સાકાર છે અને અનંત કોટી બ્રહ્માંડના અણુએ અણુની અંદર જે વ્યાપક છે અક્ષરધામનું નિરાકાર સ્વરૂપ છે બાકીના ત્રણ સાકાર સ્વરૂપ કયા એક તો અક્ષરધામમાં શ્રીજી મહારાજની સેવામાં છે અક્ષરનું સાકાર સ્વરૂપ છે આ લોકની અંદર પણ અક્ષર સાકાર સ્વરૂપે પધારે છે એ વાત આ જ વતનારમાં આગળ કરે છે મહારાજ પોતાની સાથે લઈ આવ્યા ગુણાતીદાન સ્વામીને વર્તમાન કાળે અક્ષર બ્રહ્મની પરંપરામાં મહંત સહી મહારાજ એ પણ સાકાર સ્વરૂપ અને જે અક્ષરધામ ધામ સ્વરૂપે છે જે આનંદ આનંદકોટી મુક્તોને મહારાજ પોતે રહે છે એ ધામરૂપ જે અક્ષર ધામ છે એ પણ સાકાર છે પ્રથમના ત્રેસાઠમાં વતના એનો ઉલ્લેખ કરેલો છે પણ અતિ અતિ વિશાળ છે અનંત કોટી બ્રહ્માંડ એની અગર તૃણવત અણુ જેટલા ભાષે એટલે કેટલું વિશાળ થયું એટલું વિશાળ હોવાથી કોઈની નજરમાં નથી આવતું એટલા માટે ક્યારેક એને પણ નિરાકાર કહેવામાં આવે છે પણ એ પણ સાકાર છે અને અક્ષર બ્રહ્મનું અનંત કોટી બ્રહ્માંડની અંદર જે વ્યાપક સ્વરૂપ છે અક્ષર બ્રહ્મનું નિરાકાર સ્વરૂપ છે એટલે ત્રણ સાકાર અને એક નિરાકાર સ્વરૂપ તો મહારાજ કહે છે કે એવું જે અક્ષર બ્રહ્મ તેથી પર એટલે ભગવાન કેવા છે અક્ષરથી પણ પર છે તેથી પરને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી પર પ્રગટ મળ્યા તે કેડે બ્રહ્મપુર બ્રહ્મપુર એટલે કે અક્ષરધામ બ્રહ્મપુર તથા ગોલોક વૈકુંઠ શ્વેદદીપ એ આદિક જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે ત્યારે એને નિશ્ચય છે કે નથી શ્રીજી મારા પ્રશ્ન પૂછે કે ભગવાન પ્રગટ મળ્યા અક્ષરધામમાં જે ભગવાન છે એ જ ભગવાન આપણને પ્રગટ મળ્યા પછી આ બધા ધામ દેખવાની ઈચ્છા અથવા તો ધામની અંદર ભગવાનનું સ્વરૂપ જોવાની ઈચ્છા રહે એને નિશ્ચય છે કે નથી તો પરમહંશો પોતે ઉત્તર આપે છે કે નિશ્ચય નથી એને પછી મુનિ બોલ્યા છે એ ભગવાન મળ્યા પછી જેને મનમાં એમ રહેતું હોય છે જ્યારે અક્ષરાધિક ધામ દેખીશું અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી પરમહંશોએ સાચો ઉત્તર આપ્યો છે કારણ કે પ્રથમના નવમા વચનોની અંદર શ્રીજી મહારાજે આ જ વાત પોતે પણ સમજાવેલી છે મહારાજ પોતે ત્યાં આગળ કહે છે કે ભગવાનની જે ભક્તિ કરતો હોય અને નિશ્ચય પણ ભગવાનનો હોય ભગવાનનો દર્શન કરતો હોય પણ પોતાને જે પૂર્ણ કામ ન માણે અને અંતરમાં ન્યૂનતા વર્તે કે ગોલોક વૈકુંઠાધિક ધામને વિશે આને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી એવું જેને અજ્ઞાન હોય મહારાજ એને અજ્ઞાન કહે છે અજ્ઞાન હોય એના મુખ થકી તો મહારાજ કે વાત પણ ન સાંભળવી આવું શ્રીજી મહારાજે પ્રથમના નવમાં વચનાઓમાં કહી દીધું છે કે ભગવાન પ્રગટ મળ્યા પછી અક્ષરધામની અંદર કે ગોલોક કે વૈકુંડની અંદર ભગવાનનું સ્વરૂપ કેવું હશે અને મને દેખાયું નથી ત્યાં સુધી મારું કલ્યાણ થયું નથી આવું જે માનતો હોય તો મહારાજ કે અજ્ઞાની છે મહારાજે પ્રથમના તેતાલીસમાં વચનાઓની અંદર પણ આ વાત કરી છે કે ભગવાનના લોકની અંદર રહેવું એવી મુક્તિને પણ ભગવાનનો ભક્ત એ ઈચ્છા રાખતો નથી અંતેના પાંચમા વચનોમાં પણ આવી જ વાત મહારાજે પોતે કરેલી છે વર્તાળના પહેલાં વચનોની અંદર પણ શ્રીજી મહારાજ પોતે કહે છે કે જેને ભગવાનનો પ્રગટ પ્રમાણ નિશ્ચય થઈ ગયો હોય અને પછી એના પ્રાણ લીન થતા હોય કે ના થતા હોય એની નિર્વિકલ્પ સમાધિ જ છે અને જેને એ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ લેતા હોય છે બ્રહ્મપુરને વિશે એ કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને શ્વેતદીપને વૈકુંડ્ય વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે એ પણ પ્રગટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને એવાને જો દૈવ ઈચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ મટે નહીં અને સમાધિમાં જે દેખાય તેથી નવું નવું જોવાની ઈચ્છે પણ મનમાં વિકલ્પ મટે નહીં મહારાજ અહીંયા પણ એ જ વાત કરે છે કે પ્રગટ ભગવાન મળ્યા પછી ઈચ્છા રાખે કે ભાઈ અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ કેવું હશે અને ગોલકમાં વૈકુંઠમાં કેવું હશે તો શ્રીજી મહારાજ કે એને તો સમાધિ થાય ને કદાચ બતાવે ને તો પણ નવું નવું જોવાની ઈચ્છા થાય ગોલકની અંદર બતાવે તો કે ભાઈ વૈકુંઠ કેવું હશે તો કે શ્વેતદીપ કેવું છે કે અક્ષરધામ કેવું હશે ત્યાં પછી બીજી ઈચ્છા રહે કે ઈચ્છાનો અંત જ ના આવે એટલે મહારાજ કે તો સમાધિ થાય તો પણ સવિકલ્પ છે પણ પ્રગટ ભગવાનનો નિશ્ચય થયો હોય અને એને દર્શને કરીને પરિપૂર્ણ માને એને મહારાજ કહે છે કે નિર્વિકલ્પ સમાધિવાળો જાણવો એવી મહારાજે વાત કરેલી શ્રીજી મહારાજનો તો આ જ સિદ્ધાંત છે કે પ્રગટ ભગવાનની નિષ્ઠા બાકી કરવી પછી અક્ષરધામની અંદર કેવું ભગવાનનું સ્વરૂપ છે એ જોવાની ઈચ્છા રાખવી નહીં પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વખત કહેતા અહીં બેઠું છે સામે છે મનાતું નથી અને ઉપર છે એ દેખાતું નથી ઉપર કે અક્ષરધામમાં કેવું સ્વરૂપ છે એ દેખાતું નથી પણ અહીંયા જે છે એ અક્ષરધામનું જ સ્વરૂપ છે એ આ રોમનો પણ ફેર નથી જે ગુણાધિદાન સ્વામીએ કીધું ને કે આવાના આવા અક્ષરધામમાં મહારાજ બેઠા છે એમાં રોમનો ફેર નથી પણ નીચે મનુષ્ય સ્વરૂપે છે એટલા માટે મનાતું નથી તો પરમહંસોએ સાચો ઉત્તર આપ્યો છતાં પણ શ્રીજી મહારાજ પોતે ક્રોસ ક્વેશ્ચન કરે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એને બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું જે નિશ્ચયની ના પાડો છો મહારાજ સીધો પાપ જેવો ભારે શબ્દ વાપરો વાપરે છે પછી મુનિ બોલ્યા છે જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર ગોલોકાદિક જે ધામ છે તે પણ ભગવાનના જ છે માટે તેની પણ અરુચિ સા સારું રાખે પણ ભગવાન વિના એને ઈચ્છે નહીં આ પણ જવાબ પરમંશો બરાબર આપે છે પરમહંશો કહે છે કે ભગવાન પ્રગટ મળ્યા એટલે એને દર્શને કરીને કલ્યાણ થઈ ગયું એવી પ્રતીતિ છે અને પેલા ધામ વગેરે ભગવાનના જ છે એટલા માટેની અરુચિ નથી રાખતા એને મહારાજ કહે છે કે ઈચ્છતા નથી એનો કંઈ અભાવ નથી દેહ મૂકીને તો એ ધામમાં જવાનું જ છે એટલા માટે એની અરુચિ નથી પરંતુ એની ઈચ્છા રાખતા નથી પ્રગટ ભગવાનનો નિશ્ચય છે એટલા માટે ફરી શ્રીજી મહારાજ બીજો ક્રોસ ક્વેશ્ચન કરે છે પછી તો મહારાજ દ્રઢતા તપાસે છે કે બધું પાકો નિશ્ચય છે કે પછી એ ખાલી ઉપરછલ્લું બોલે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તે ધામ ને તે ધામને વિશે રહ્યા છે પાર્ષદ તે તો ચૈતન્ય મૂર્તિ છે ને માયા પર છે માટે એમાં શું દૂષણ છે જે એને ઈચ્છે નહીં મારે કે તો માયા પરના જે બધા ભક્તો છે અને ભગવાન પણ માયા પરના છે તો પછી એને શા માટે ઈચ્છે નહીં અને ભગવાન પૃથ્વી પર પ્રગટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો મહારાજ કે અક્ષરધામની અંદર તો ચૈતન્ય ભૂમિકા છે ત્યાં તો દિવ્ય ભૂમિકા છે એ જ ભગવાનના પૃથ્વી ઉપર આવે ત્યારે તો બીમાર થાય અને પછી મનુષ્ય ચરિત્ર કરે અને ભગવાનના ભક્તો છે એ પણ બધા એ આપણને મનુષ્ય જેવા દેખાય અને જે ઘર છે એ પણ ગાર માટીના ઘર હોય હવે પેલું તો દિવ્ય ભૂમિકા છે તો મહારાજ કે તમે આ કેમ સમજો છો પછી મુનિ બોલ્યા છે ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ અને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ મહારાજને કહે છે કે અમે જે ઘરની અંદર ભગવાન બેઠા હોય એ ઘરને પણ અક્ષરધામ સમજીએ છીએ અને એમના જે સંબંધમાં ભક્તો આવ્યા એને પણ અમે બ્રહ્મરૂપ મુક્તો જ સમજીએ છીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ બ્રહ્મપુરને બ્રહ્મપુરને વિશે રહ્યા છે ભગવાનના પાર્ષદ તે તો અખંડ ને અવિનાશી છે કારણ કે એ તો કોઈ દિવસ નાશ થતા નથી અને આ તો ભગવાનના ભક્ત ધામમાં જતા રહ્યા આપણે જોઈએ છીએ ત્યારે કોરોનાની અંદર ભગવાનના ભક્તો કેટલા પણ એ ધામમાં જતા રહ્યા તો એ તો દેહ તો પડી ગયો તો પહેલાં તો અવિનાશી છે અને નાશવંત છે તો એને બરોબર કેમ કહો છો મહારાજ આવું બીજો ફરી પાછો ક્રોસ ક્વેશ્ચન કરે છે બ્રહ્મપુર ને વિશે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ ને અવિનાશી છે તેને મર્ત્યલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો હવે આટલી બધી પ્રશ્નોત્તરી ચાલી એટલે નિત્યાન સ્વામી કહે છે પછી નિત્યાન સ્વામી બોલ્યા છે હે મહારાજ એનો ઉત્તર તો તમે કરો મહારાજ તમે કરો આમાં કંઈ અંત આવ્યો છે નહીં હવે મહારાજને મુદ્દો હવે એક જ સમજાવવો છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ફરી આવ્યું કે જીવના કલ્યાણને અર્થે ભગવાન મૂર્તિ ધારણ કરે છે અવતાર ધારણ કરે છે જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં ભગવાન એકલા નથી આવતા પોતે અક્ષરધામ અને મુક્તો અને પોતાનું સમગ્ર ઐશ્વર્ય એ લઈને આવે છે પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વખત કહેતા સંત સમી પણ કહેતા કા લોકની અંદર એક રાજા આવે તો કે એકલો ના આવે કેટલો બધો એનો કાફલો મોટો આવે અને બધા સૈનિકો નાન તે બધા કેટલા બધા આવતા હોય છે આ લોકોમાં કંઈક મિનિસ્ટર આવે તો એ સાથે કેટલી બધી ગાડીઓનો રસાલો ભેગો હોય છે તો ભગવાન તો રાજાદી રાજ છે અનંત કોડી બ્રહ્માંડના રાજાદી રાજ છે એ પોતે એકલા નથી આવતા અક્ષરધામ અને પોતાના મુક્તો એને સાથે લઈને આવે છે અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે એને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરકો પ્રકાશ ભાષે છે સમાધિ એટલે કે કૃપા સમાધિ થાય ત્યારે દેખાય અથવા તો હમણાં વરતનના પહેલાં વચનોમાં વાત કરીએ એ પ્રમાણે નિર્વિકલ સમાધિ મહારાજે કોને કીધી કે પ્રગટ ભગવાનનો નિશ્ચય થયો એની નિર્વિકલ સમાધિ જ છે એટલે વિશ્વાસે કરીને જેણે માની લીધું કે ભગવાન અહીંયા આવ્યા છે અક્ષરધામ મુક્ત બધા પણ લાવ્યા જ છે એવો જેને વિશ્વાસ આવી ગયો એ પણ સમાધિ જ છે જ્ઞાન સમાધિ છે એને ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સર્ગો પ્રકાશ બાસે છે અને અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિ બેડા વાસે છે અને અક્ષરધામ પણ ભગવાનની મૂર્તિ બેડું જ વાસે છે માટે સર્વે ભગવાન બેડું છે તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના વક્તો હોય તેની જ સેવાને અંગીકાર કરે છે અને તે પોતાના વક્તના ગાર માટીને પાણાના જે ઘર તેને વિશે વિરાજમાન રહે છે એ ભગવાન અલુકમાં આવી અને બધા ભક્તોનો ભાવ અંગીકાર કરે છે એની વાત કરે છે કે સાવ સામાન્ય ઘરની અંદર ભગવાન રહે અને ભગ ભક્ત જે બધું અર્પણ કરે એ પણ અંગીકાર કરે ગાર માટી ને પાણાના પાણા એટલે પથ્થર પાણાના જે ઘર તેને વિશે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ દીપ અન્ન વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે ભગવાનને આસક્તિ નથી પણ ભક્તોનો ભાવ છે એટલા માટે પ્રીતિએ કરીને અંગીકાર કરે છે મહારાજ કે ભાવ વિનાનું તો કોઈ ગમે એટલું સારું ભોજન લાવે ને એમને પણ મહારાજ કે એમને ગમે નહીં તે મનુષ્ય સેવક છે તેને રૂપ પાર્ષદ ભેડા ભેળવવા વાસ્તે કરે છે આ શા માટે ભગવાન અંગીકાર કરે છે બધું કે આ ભક્તની ભંગી ભક્તિ અંગીકાર કરે તો એને ભગવાન પ્રત્યે હેત વધે પ્રેમ વધે અને એના સંબંધે કરીને આ ભક્ત છે એ પણ આ મુક્ત સરખો થઈ જતો હોય છે એટલા માટે ભગવાન આ બધું અંગીકાર કરે છે દિવ્ય રૂપ પાર્ષદ ભેડા ભેળવવા વાસ્તે કરે છે અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિશે દિવ્ય રૂપ થાય છે આવા મહારાજે એક આલંબન આપ્યું છે આપણને કે જે જે વસ્તુ અર્પણ કરીએ એટલે ધામમાં દિવ્ય રૂપ થાય તો અમે આપણે અહીંયા અન્ન વસ્ત્ર જે કંઈ આપીએ તો કે ધામની અંદર કંઈ અન્ન વસ્ત્ર મળે એવું નથી પરંતુ ભગવાનને ભાવથી એક અર્પણ કરવાનો ભાવ જાગે એટલા માટે મહારાજે આ વાત કરી છે અને સાથે સાથે અહીંયા જ ધામ સમજીએ આજ મહારાજ આ લોકમાં વધારે એટલે અહીંયા જ અક્ષરધામ આવી ગયું સારંગપુરના દસ પ્રમાણે અણુ માત્ર પણ છેટું નથી તો અહીંયા પણ ભગવાન જે જે ભગવાનને જે જે વસ્તુ અર્પણ કરે છે એ બધી દિવ્યરૂપ થઈ જાય છે અને ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને બમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે હવે મહારાજ સાર છેલ્લે કહે છે આખી જે લાંબી પ્રશ્નોત્તરી ચાલી એનો માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી આપણે સમજવાનું પણ છે ભગવાન અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજ છે આ સમજવાનું અને બીજા આગળ વાર્તા કરવી યોગીજી મહારાજ કે આ વચનાઓ બધા વાંચે છે પણ આ શ્રીજી મહારાજની આજ્ઞા છે કે ભગવાન અક્ષરધામ સહિત છેલ્લે અક્ષરે સહિત પુરુષોત્તમ ભગવાન આ લોકની અંદર પધાર્યા આ અક્ષર પુરુષોત્તમની વાત સમજવીને બીજા આગળ કરવી આ આજ્ઞા કોણે પાડી કે એ ભગતજી મહારાજે પાડી અને શાસ્ત્રીજી મહારાજે જીવનના છેલ્લા શ્વાસ સુધી પાડી એમણે કીધું કે મારો જન્મ જ અક્ષર પુરુષોત્તમના મંદિર કરવા માટે છે અને એમણે આ સંસ્થાની સ્થાપના જ આ આજ્ઞા પાડવા માટે કરી છે મહારાજની આજ્ઞા છે કે અક્ષર સહિત પુરુષોત્તમની વાત સમજવાની અને બીજા આગળ પણ કરવી પ્રમુખ સાંઈ મહારાજે પણ ડભાણની અંદર જ્યારે ગુણાદિદાન સ્વામીનો દીક્ષાધીન હતો અને એને બસો વર્ષ પૂરા થતા હતા એ વખતે પ્રમુખ સાંઈ મહારાજે બધાને પ્રતિજ્ઞા આ ઝીલાવી હતી અને આપણને બધાને પણ આજ્ઞા કરી હતી કે આપણે પણ અક્ષર પુરુષોત્તમની વાત સમજવાની છે ને બીજા આગળ કરવાની છે તો આ મુખ્ય આજ્ઞા છે બીજી બધી આજ્ઞાઓ છે એની અંદર પણ આ મુખ્ય આજ્ઞા છે મોહન મહારાજે હમણાં થોડા વખત પહેલાં જ વાત આવી મોહન મહારાજ કે નિષ્ઠા પ્રવર્તાવી અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા પ્રવર્તાવી એની અંદર મોટા પુરુષનો રાજીભો છે વિશેષ રાજીભો છે શાસ્ત્રીજી મહારાજ કહે ને કે તો કરોડ ગણો રાજી થાવ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા કોઈ પ્રવર્ત આવે સત્પુરુષના યુગમાં રહીને તેની પર સત્પુરુષ કરોડ ગણા એ રાજી થઈ જતા હોય છે માટે આ વાત સમજવાની અને અક્ષર એટલે બીજું કોઈ નહીં ગુણાતિદાન સ્વામી જ એ પોતે મૂળ અક્ષર બ્રહ્મ છે ગુણાતિદાન સ્વામી પોતે વડતાલની અંદર સંવત ઓગણીસો અગિયારની સાલમાં રઘુજી મહારાજે છાવણી કરેલી રઘુવીરજી મહારાજે છાવણી એટલા માટે કરેલી કાનમ દેશમાં વિચરણ કર્યું એમણે પદ્રામણીની ભેટ આવી તો રઘુવીરજી મહારાજ ગુણાદિદાન સ્વામીને કહ્યું તમે ચાર મહિના રોકાવો અને કથા કરો અને આપણે બધા મંદિરમાંથી સંતોને બોલાવીએ પહેલાં બે અઢી મહિના કેટલાક સંતો આવે એ સંતો પાછા જાય પછી બીજા મંદિરમાં રહેલા એ સંતો આવે અને તમારે ગુણાદિદાન સ્વામીને કીધું કે તમારે ચારે ચાર મહિના રોકાવાનું અને કથા વાર્તા કરવાની અને આ રીતે ગુણાદિદાન સ્વામીને ચાર મહિના રોકેલા અને એ વખતે ગુણાધિદાન સ્વામી એક વખત યોગેશ્વરદાસ સ્વામી પાસે પ્રથમનું ઇકોતેરમું વચનાવડ વંચાવ્યું બપોરની કથામાં અને પછી ગુણાધિદાન સ્વામી પ્રશ્ન પૂછ્યો સભાની અંદર કે આની અંદર શ્રીજી મહારાજે કીધું કે ભગવાન અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજમાન છે અક્ષર કોણ આવો પ્રશ્ન પૂછ્યો સભામાંથી કોઈ ઉત્તર આપ્યો નહીં ત્રણ દિવસ સુધી બે દિવસ સુધી કોઈ ઉત્તર આપ્યું નહીં એટલે ત્રીજે દિવસે રઘુરજી મહારાજે સ્વામીને કીધું કે સ્વામી તમે ઉત્તર આપ્યો હવે જાહેર સભા હતી કેટલાકને તો સ્વામી પ્રત્યેનો દ્વેષ હતો કથા બંધ કરવા માટે પણ પ્રયત્ન કર્યો હતો પણ રઘુવીજી મહારાજને મહારાજે પોતે દર્શન દીધા શ્રીજી મહારાજે એટલા માટે કંઈ કથા તો બંધ થઈ નહીં એટલે સ્વામીએ પોતે ઘેરા ગા નાખ્યા અને મભમની અંદર ઉત્તર કર્યો ગુણાધિદાન સમયે ચાર મહિના આખા પૂરા થઈ ગયા પછીની વાત છે સ્વામી કે જેની કથાથી જીવમાંથી જીવદશા નીકળીને બ્રહ્મભાવ ગમાતો હોય જેની કથાથી અજ્ઞાન દૂર થઈ જતું હોય અને જેની મૂર્તિની અંદર ઘણા બધા તણાઈ જતા હોય અને જેની કથાથી શ્રીજી મહારાજ સરોવરી ભગવાન છે એ નિષ્ઠાની દ્રઢતા જેને વિશેષ થતી હોય એને અક્ષર જાણવા અને એના બે દિવસ પહેલાં જ મધ્યનું નવમું વચનાવૃત્ત સ્વામીને ગુણાતીદાન સ્વામી પોતે સમજાવ્યું અને શ્રીજી મહારાજ સરોવરી ભગવાન જે નિષ્ઠા કરાવેલી એટલે મભમમાં તો કહી જ દીધું મભમની અંદર બધી વાત કરી દીધી ગુણાતીદાન સ્વામીએ પછી બધા હરિભક્તો હેતવાળા ભેગા થાય ને સ્વામીને કીધું કે સ્વામી તમે સ્પષ્ટપણે કેમ ના કીધું સ્વામી કે સભામાં ઉત્તર થતો એમ થાય એમ થાય પણ તમે સમજો છો એ બરાબર છે અમે અક્ષર છીએ પછી જ ગુણાધાન સ્વામી છેલ્લે છેલ્લો તો સભામાં પણ સ્પષ્ટ કીધું વડતાલની અંદર જ્યારે અપમાન થયું કે સ્વામીને ભગવાન થવું છે તો સ્વામી પોતે ખુરશી ઉપર ઊભા થઈને વાત કરી કે ભગવાન તો એક સહજાનંદ સ્વામી છે એ સિવાય બીજો કોઈ ભગવાન થયો નથી થશે નહીં અને બીજા કોઈને કોઈ ભગવાન કહેશે તો એ ગધેડે લેખા છે પણ શાસ્ત્રમાં જેને મૂળ અક્ષર ગયા છે ને હું છું આમ સ્પષ્ટપણે સ્વામીએ પોતે વાત ત્યાં આગળ પણ કરી દીધી તો આવી રીતે અક્ષરને પુરુષોત્તમ ગુણાથી દાન સ્વામી અક્ષર બ્રહ્મ શ્રીજી મહારાજ સરોવરી ભગવાન છે આ આજ્ઞા શાસ્ત્રીજી મહારાજે અધ્ધર ઝીલી અને એમણે પોતે બધા મૂર્તિઓ મંદિરોની અંદર મધ્યખંડની અંદર મૂર્તિઓ પધરાવી કેટલા અપાર કષ્ટો સહન કરીને શાસ્ત્રીજી મહારાજે મૂર્તિઓ પધરાવીને આપણા માટે તો સુગમ કરી આપ્યું આપણને તો અતિ સુગમ કરી આપ્યું એમણે બધું લોહી પાણી એક કરી અને કષ્ટો સહન કરીને ઉપાસના પ્રવર્તાવી છે આપણે હવે આ ઉપાસના દ્રઢ કરવાની છે અને આ જ્ઞા જે શ્રીજી મહારાજની છે પાડવાની છે એટલે અક્ષરને પુરુષોત્તમની વાત આપણા યોગમાં જે કોઈ આવે એના મહિમાની વાત કરે ને અત્યારે તો સ્વામી સ્વામીએ બધું શાસ્ત્રની રીતે પણ ગીતા ઉપનિષદ બ્રહ્મસૂત્ર એ બધાની રીતે પણ એ શાસ્ત્રની રીતે પણ બધું લખી દીધું છે એટલે એકદમ સિદ્ધાંત એકદમ મજબૂત એ થઈ ગયો છે તો હવે આપણે આ સિદ્ધાંત દ્રઢ સમજવાનો એની દ્રઢતા દિવસે દિવસે વધારે ને વધારે કરવાની અને આપણા યુગમાં આવે એને વાત કરવાની જે શ્રીજી મહારાજની આજ્ઞા છે એ આજ્ઞા આપણે યથાર્થ પાડી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના ઇતિ વચનામૃતમ અમને એવી રીતે ગરડા પ્રથમનું એકોતેરમું વચનામૃત થયું